સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાંતિજ તાલુકામાં વિવિધ ગામોમાં ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોનો સન્માન સમારંભ પ્રાંતિજ મહાકાલી મંદિર ખાતે યોજાયો હતો, જેમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા સભ્યોનો ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને મળેલ અધિકારો વિશે સમજ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા સદસ્ય રાજ પટેલ, તાલુકા પ્રમુખ અમરીશભાઈ પટેલ, શહીદભાઈ ભાણાવાલા સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત સરપંચશ્રીનો સન્માન સમારંભ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજવામાં આવેલ. પ્રથમ તો આજના 1/1/2022 નવા વર્ષે હું તમામ બંને તાલુકાના વિસ્તારના પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અને સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને પણ જે નવા ચૂંટાયા એમને અભિનંદન પાઠવું છું. અને તમે ખૂબ પ્રજા માટે સારું કામ કરો, આવનારા 5 વર્ષ પ્રજાલક્ષી કામો કરી અને આપ આપની નામના મેળવો એવી હું આપ સૌને વિનંતી પણ કરું છું. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તમામ સરપંચશ્રીઓનો સન્માન સમારંભ કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા એ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા દિવસોમાં વિસ્તૃત કારોબારીમાં અમે નક્કી કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર તમામ બૂથ ઉપર પેજ પ્રમુખ અને જનમિત્ર બનાવવાની કામગીરી આજે અમે 1/1/2022 શરૂ કરીએ છીએ અને આવનારા 2 મહિનામાં સમગ્ર પ્રાંતિજ અને તલોદ તાલુકામાં તમામ બૂથ દીઠ પેજ પ્રમુખો બનાવવાનું જે અમારું અભિયાન છે એને અમે પરિપૂર્ણ કરીશું. આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનો એક સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમને પંચાયતમાં એમના મળેલા અધિકારો વિશે સમજ આપવામાં આવી, સાથે સાથે અત્યારની ભારતીય જનતા પાર્ટીની જે સત્તાના વિકેન્દ્રીકરણની જગ્યાએ કેન્દ્રીકરણમાં પંચાયતોને જે તે સમયે આપેલા હકો એ પાછા ખેંચી અને એ હકો પર તરાપ મારવામાં આવે છે એ વિશે પણ એમને વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આવનારા સમયમાં 2022માં જ્યારે વિધાનસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે મજબૂત થાય અને પ્રાંતિજમાં ધારાસભ્ય તરીકે પુનઃ કોંગ્રેસ